મારા ભગવાન મારા નેહડે પાવન પધરામણી પર્વ અંતર્ગત અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ ધાગંદાના આગળે પધાર્યા હતા. તેમની ભવ્ય શોભાયાત્રા ધાંગધ્રાના મુખ્ય માર્ગો નીકળી હતી. જોકે 2 વર્ષ પહેલાં પણ વડવારા ધામ સંકલ્પ યાત્રા અને 1008 મહામંડળેશ્વર મુકુંદરામદાસજી એવમ કનીરામદાસજી બાપુની ભવ્ય શોભાયાત્રા રબારી સમાજના એક એક નેહડે અને ઘર ઘર સુધી પહોંચી સમાજમાં શિક્ષણનું સ્તર વધારવા સાથે દીકરીઓને પણ શિક્ષિત બનાવવાની હાકલ કરવામાં આવી હતી, ત્યારે આ વર્ષે પણ સદગુરુ ઘર આંગણે પધારતા ધાંગધ્રા રબારી સમાજનો એક એક ઘરનો પરિવાર ભારે હર્ષ ઉમંગ સાથે ધાંગધ્રાની મુખ્ય બજારોમાં યાત્રા સાથે ફરતો જોવા મળ્યો હતો. આ તકે રાજકમલ ચોક ખાતે ધાંગધ્રા શહેર સંગઠનના હોદ્દેદારો અને ધાંગધ્રા નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા તેમનો ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ધાંગધ્રા શહેર બજરંગદર અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રામાં ઠંડા પાણી અને લીંબુ શરબતનો કેમ્પ કરી પૂજ્ય બાપુના આશીર્વાદો લીધા હતા. સમગ્ર સ્વાગત અને શોભાયાત્રા દરમિયાન ધાંગધ્રા શહેરમાં મોટી સંખ્યામાં સમસ્ત રબારી સમાજના આગેવાનો, હોદ્દેદારો, વિવિધ સંસ્થાના આગેવાનો, વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ જોડાયા હતા. ધર્મેશ રબારી, ZSTV, ધાંગધ્રા. સમસ્ત ભારત ભરની રબારી સમાજની ધર્મગુરુ ગાદી સિદ્ધરેજ વડવાળા મંદિર ની પરંપરા વર્ષો યુગોથી 850 વર્ષ પહેલાનું આ વડવાળાનો ઇતિહાસ છે. આ વડવાળાની પરંપરા એ છે, દુધરેજ વર્તમાન ગાદીએ મહંત આવે એટલે અમારા સૌદે સૌદ પ્રગણા દેશો એટલે ભારત ભર આવી ગયું. એ રબારી સમાજ એક ધર્મગુરુને સન્માન માટે અને ઘરો ઘર એક પધરામણી કરવા માટે, પધરામણી એટલે સમાજમાં ધાર્મિકતા, સમાજમાં શિક્ષણ આવે, સમાજની પ્રગતિ, સમાજનો વિકાસ અને સમાજની એકતાનું સંગઠન અને સમાજ હંમેશની માટે ધર્મમાં જાગૃત થાય, શિક્ષણમાં પ્રગતિને વિકાસ કરે, નિર્વ્યસનમાંથી મુક્ત બને અને સમાજ હંમેશની માટે ધર્મ માટે ખૂબ જ પ્રગતિને વિકાસ કરે એના દીકરીઓ દીકરાઓને સારા સંસ્કારો, સારા વિચારો, સારી ધાર્મિકતા, સારી માનવતા અને માનવ સેવા અને હંમેશની માટે ખૂબ જ એકતાનું સંગઠન થાય અને સમાજ ખૂબ આગળ વધે એવા પ્રાપ્ત માટે ગામો ગામ વડવાળાની મંડળી જાય, વડવાળાના સંતો જાય, રબારી સમાજના ધર્મગુરુ જાય એટલે સત્સંગ, સંસ્કાર અને સમાજમાં સારા વિચારો અને સમાજની સારી પ્રગતિ માટે દિશા અને સમાજ સારો નિધિ વેશની બને અને સમાજ સારો સંસ્કારી બને અને સમાજમાં વેશની માટે શિક્ષણની ખૂબ પ્રગતિને વિકાસ થાય એ માટે આ વડવાળાની મંડળે ભારતભરના સૌદે પ્રગણાની અંદર જ્યારે જ્યારે સમય અનુકૂળ સમાજને મળે ત્યારે આ મંડળી ફરવાનું કારણ એક હેતુ સમાજમાં સારા સત્સંગ થાય, સમાજ સારી એકતા સંગઠન થાય, સમાજમાં સારું શિક્ષણ અને પ્રગતિ થાય અને સમાજ ખૂબ સુખી થાય એ પ્રત્યે માટે આ ભગવાન વડવાળાની મંડળી જેની આસ્થાને શ્રદ્ધા એ વડવાળા પ્રત્યે દરબારી સમાજને કે એ ભાવના હોય કે આપણા ગુરુ આપણા ઘરે આવે, ઠાકરનો દીવો કરે એટલે વડવાળી સમાજ એમ માને કે વડવાળો અમારી ઘરે આવ્યો અને વડવાળાનો દીવો થાય એટલે સમાજના હૃદયમાં દીવા થાય અને ખૂબ પ્રગતિને વિકાસ થાય એ ભાવના આ સમાજની. એને માટે અમે ગામે ગામે ઘરે ઘરે ફરીને સમાજ સુધારો, સમાજ પ્રગતિ, સમાજ શિક્ષણ, સમાજની વિકાસ અને સમાજની એકતાનું સંગઠન માટે ઘરે ઘરે ફરીને સમાજ નિર્વ્યસની બને એના માટે મેચની માટે ગામડે ગામડે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે અને પરગણા પરગણામાં ઓછામાં ઓછા
પરથી 30 વર્ષ સુધી આ મંડળી ભરે. હવે પાછા વર્તમાન મહંત કોઈ આવે તો હવે પાછા બીજા આ રીતે કરે. આ અમારી પરંપરા. વડવાળા મંદિર એટલે દુધરેજ સનાતન ધર્મની પરંપરા. જ્યાં હરિહર સદાવત હોય જ કલાકો અદાવતની અંદર અઢારે અલમ હરિહર કરે, અઢારે અલમ દર્શન કરે, અઢારે આદમની શ્રદ્ધાને કેન્દ્ર જ્યાં બધાનું છે મિશ્રી માટે. આ કંઈક સમાજ તો એક માનતા એક રબારી સમાજની છે. સમાજની સમાજ કાયમની માટે ટેલ ધર્મા તો મંડળી ફેરવે એ પરંપરાનું સદાવત આવી હોત નાથ હાંકે છે. આજે પણ આજના યુગના સમયમાં 52 વર્ષથી હોસ્ટેલ કુમાર છાત્રાલય દુધરેજમાં ચાલે છે. છેલ્લા 17 થી 18 વર્ષથી કન્યા છાત્રાલય ભણે છે. કન્યા છાત્રાલયમાં 250 દીકરીઓ ભણે છે. 1 રૂપિયો ફી હજી લેતા નથી. દીકરીઓને રબારી સમાજ માલધારીની દીકરીઓને એમના પણ ભણાવી છે. સ્વતા છેલ્લા આ 5 વર્ષથી જે જે કર્મચારીઓની ભરતી આવી રહી છે એનો અમે ક્લાસ ચલાવી છે. એ ક્લાસની અંદર ટ્રેનિંગ અપાવી છે. સારા સારા શિક્ષકો સારી સારી ટ્રેનિંગો આપી જે જે કર્મચારીની ભરતી આવતી હોય એના અનુસ પ્રમાણે દરેકને ટ્રેનિંગ સારામાં સારી અપાય છે. એ પણ વડવાળા મંદિર આજે પણ કરી રહ્યું છે. ગૌશાળા ગાયો આજે 2702 ગૌશાળો છે. એક દરેજ વડવાળા મંદિર ગૌશાળા વર્ષોની, આજે 90 ગૌશાળા. આજે માનો કે 2011 થી અહીંયા ધાંગધ્રા પાસે ઝઘડવા ગામ ત્યાં પણ ગૌશાળા છે. ગાયો જ્યારે અત્યારે હાલ 650 ગાયો ત્યાં પણ છે. તો આ ગાયોનું દૂધ હોસ્ટેલમાં યાત્રાઓને મને ચા પાણી જમવામાં સાસ વધતા કોઈ ગરીબ ઘરમાં માણસો ગામમાંથી સાસ લઈ જાય. આ દૂધનો કોઈ વેપાર એવો કાંઈ ધંધો નથી, પણ દરેક કેવલ ને કેવલ પુણ્ય માટે સમાજ માટે દીકરીઓ દીકરાઓના ભણતર માટે એના માટે આ પુરસાદ આ સંસ્થા કરે છે. આ ધર્મ દરબારી સમાજને અમારી એક જ ખાસ સંદેશ કે બસ ભણો, દીકરા દીકરીઓને ભણાવો, વ્યસન મુક્ત થાવ, એકતા સંગઠન રાખો અને ધર્મને હંમેશા માટે જાગૃત કરો. જય વડવાળા, જય ગુરુમાં. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમુક પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેરીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગર કેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગર કેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગર કેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.